રૂપે કચ્છ જિલ્લાના કુણાઠિયા તથા ભાષુંડા ગામની ફાળવેલ જમીન રદ કરી ચરિયાણ તરીકે રહેવા દેવા કલેક્ટરનો હુકમ રદ કરવા અંગે કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ પણ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ હોય કે અન્ય કોઈ વિકાસ કરવાની હોય ત્યારે કચ્છ ધ્રુજી ઉઠે છે, કારણ કે વિકાસ કોઈનો થાય પરંતુ નુકસાન કચ્છ જિલ્લાને ભોગવવાનો વારો આવે છે. કારણ કે કચ્છ જિલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં કાયમી દુષ્કાળગ્રસ્ત તાલુકા હોવા છતાં આ તાલુકાને નર્મદા યોજનાના રેગ્યુલર સિંચાઈ માટે પાણી આપવામાં આવશે નહીં. પરંતુ નર્મદા યોજનામાં જે તે જિલ્લામાં ડૂબમાં કે વન વિભાગની જમીન યોજનામાં જતી હોય તો વળતર વનીકરણ માટે જમીન ત્રણ તાલુકામાં જ ફાળવાય, મહેરબાન અદાણી ગ્રુપનો વિકાસ કરી આપવા તો સરકાર તત્પર જ છે. અદાણી ગ્રુપને અને તાલુકા જિલ્લામાં ઉદ્યોગ પોર્ટ માટે વન વિભાગની કિંમતી જમીનોની લહાણી કરવામાં આવી, જેમ કે મુંદ્રા અદાણી પોર્ટે અને હજીરા પોર્ટ, પરંતુ તે જમીનોના બદલામાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં વળતર વનીકરણ હેઠળ જમીન ફાળવી આપી અને પશ્ચિમ કચ્છને નુકસાન કરવામાં આવ્યું. આવા સેંકડો કિસ્સાઓ અને ઉદાહરણ છે. વિકાસ કોઈકનો થયો છે અને ભોગ લેવાયો છે પશ્ચિમ કચ્છના આ ત્રણેય તાલુકાનો. વિન્ડ ફાર્મ માટે પણ આ ત્રણેય તાલુકાની જમીનો વિશાળ પ્રમાણમાં ફાળવી અને આ વતનની ઓળખ બદલી દેવામાં આવી છે. આ ગ્રામ્ય સંસ્કૃતિ ખતમ કરી દેવામાં આવી છે અને કચ્છનો કચ્છિયત ઉપર ખતરો ઉભો કર્યો છે. કમનસીબે કચ્છમાંથી છૂટાતા નેતાએ પોતાના સ્વાર્થ માટે રચ્યા પચ્યા રહેતા હોવાથી સરકારને કચ્છને લૂંટવામાં ભોળવવામાં આસાની રહે છે. આવા સમયે કચ્છને કોણ બચાવશે? નવાઈની વાત તો એ છે કે ગૌચરની જમીનો પણ સરમુખ્યત્યાર શાહીની જેમ કોઈને કોઈ વિશ્વાસમાં લીધા વગર ફાળવી અને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જમીન હજારો પશુપાલક અને ગૌવંશ પશુઓ માટે ઉપયોગી હોય સંદર્ભવાળો હુકમ રદ કરી અન્યત્ર જમીન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ મંદરા ઇકબાલ, પ્રમુખ અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ. મારી સાથે નરેશભાઈ ભેશ્વરી અને અબડાસા તાલુકાના વિવિધ ગામોમાંથી પધારેલા સમગ્ર અબડાસાવાસીઓ, આજ અમારી રજૂઆત જિલ્લા કલેક્ટર સાહેબ પાસે એવી હતી કે અબડાસા તાલુકાના કુણાઠિયા તેમજ એના આજુબાજુના વિસ્તારમાં જમીન લગભગ જમીન જિલ્લા ફોરેસ્ટને સોંપવામાં આવી છે, જેનો વિરોધ કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતીપત્રમાં અમે આવ્યા છીએ. અને અમારી રજૂઆત એવી છે કે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈક જગ્યાએ એરપોર્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે, ત્યાંની જગ્યા અને ત્યાંની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જગ્યા લીધેલી હોય તો કચ્છ જિલ્લાનો ભોગ લેવામાં આવી રહ્યો છે, અબડાસા તાલુકાનું જ ભોગ લેવામાં આવી રહ્યું છે. એનો સૌથી મોટા મોટો પ્રશ્ન છે ચરિયાણનો પ્રશ્ન છે. લગભગ અંદાજિત 15-17 ગામોનું પશુધન છે, એ પશુધનનું ચરિયાણનું વિકટ પરિસ્થિતિ ઊભી થાય એવી છે. એનો વિરોધ કરવા માટે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે સૌથી પહેલાં તો માંગો સ્વીકારવામાં નહીં આવે તો તાજેતરમાં જે નજીકમાં ચૂંટણી આવી રહી છે, લગભગ 15-17 ગામોના માણસો ભેગા થઈને એવું લગભગ નક્કી કરવાના છે. અમારે જે પ્રમાણે ધ્યાને આવ્યું છે એ પ્રમાણે એ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરવાના એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે.